ભુજ તાલુકા શિક્ષક સમાજ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી મહિલા સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આજરોજ 14 પીએસસી સેન્ટર પર 295 આરોગ્ય કર્મચારીઓને શિક્ષિકા બહેનો રક્ષાસૂત્ર બાંધી તેમની રક્ષા ઈશ્વર કરે તેવી ભાવના દર્શાવી હતી. કોરોનાકાળમાં પોતાના જીવ અને પરિવારના જોખમે દેશસેવામાં અડીખમ ઊભા રહી આવી પડેલ આપત્તિમાં જે પ્રશંસનીય કાર્ય કર્યું છે તે તમામ આરોગ્ય કર્મચારીઓને આજે રક્ષાસૂત્ર બહેનો અને ભાઈઓ તેમ આરોગ્યના તમામ કર્મચારીઓને બાંધવામાં આવ્યું હતું. ભુજના છટ્ટીબારી પીએસસી અને વ્યાયામશાળા સરકારી દવાખાનાના 50 કર્મચારીને આજરોજ ભુજ તાલુકા શિક્ષક સમાજ મહિલા સમિતિના શિક્ષિકા બહેનોએ રાખડી બાંધી હતી. તાલુકા મહિલા સમિતિના પ્રમુખ વિલાસબા જાડેજા, મહિલા સમિતિના મહામંત્રી ઉર્મિલાબેન નાકર અને આજના કાર્યક્રમના સંયોજક કૃપાબેન નાકર, ધીરજભાઈ વાઘેલા, સોનલબેન બલદાણિયા, રક્ષાબા જાડેજા, જીબુ નિશાબેન રાયમા, રચનાબેન વણોલ આજના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છ પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજા, રાજ્ય ઉપપ્રમુખ શ્રી હરિસિંહ, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલભાઈ જોશી, કાર્યાધ્યક્ષ ગણેશભાઈ કોલી, સિનિયર મંત્રી શ્રી રશ્મિભાઈ ઠક્કર ફાળવાયેલ પીએસસીમાં હાજર રહેલ હતા. 40 જેટલા શિક્ષિકા બહેનો જોડાયા હતા. આજ રોજ ભુજ તાલુકા શિક્ષક સમાજ વતીથી રક્ષાબંધન પર્વની અમે લોકોએ ઉજવણી કરી, જેમાં સમગ્ર ભુજ તાલુકાના 14 પીએસસી સેન્ટર ની અંદર 295 જેટલા આપણા આરોગ્ય કર્મચારી કોરોના વોરિયર્સને અમારા શિક્ષિકા બહેનોએ રક્ષાસૂત્ર બાંધી. આપણે કોરોના કાળની અંદર એમણે પોતાના જીવના જોખમે, પોતાના પરિવારના સંક્રમણની ભય હોવા છતાં પણ એમણે પોતાની જે ફરજ છે એ ખૂબ જ નીતિથી, પ્રામાણિકતાથી અને સમાજ પ્રત્યે સમર્પણના ભાવથી એમણે નિભાવી છે. એટલે અમે લોકોએ વિચાર્યું કે આપણે આરોગ્યના કર્મચારીઓને રક્ષાસૂત્ર બાંધી અને એમના લાંબા આયુષ્યની ભાવના વ્યક્ત કરશું.